भूज तालुकाना बड़दिया गामे वेण पर थतु गैरकायदेसर बांधकाम मुद्दे अनेक रजवातो छताय कोई पगला न लेवाता लोकोने थया तर्क वितर्क, कोई राजकीय माथू होवानी आशंका। भूज तालुकाना बड़दिया गामे छेल्ला केटलाय समयथी पाणीना वहेण पर गैरकायदेसर बांधकाम करवामां आवी रह्युं छे। पाणीना वहेण खोलवा मुद्दे केटलीय रजवातो पण करवामां आवी छे, पण जाणे तंत्रनी कोई मिलीभगत होय तेवुं लागी रह्युं छे, जेमां बड़दिया ग्राम पंचायतना सरपंचे पण 7 दिवस दरमियान बांधकाम हटावा मुद्दे नोटिस आपी हती, जे नोटिसनी गंभीरता लेवामां आवी नथी, जेमां मोटा अधिकारी कलेक्टरने पण रजूआतो कराई छे, पण तंत्र कोई ज पगला लेतुं नथी। तो शुं आमां कोई राजकीय माथानी संडोवणी होय जेथी तंत्र हिम्मत करीने बांधकाम तोड़वामां लाचार होय तेवुं लागी रह्युं छे। तो सांभळीए दबाण करनारना शब्दोमां। મારું કેલિયા રે, તમે જી કરતા હોય એ કરો એમ। આ છેલ્લા માવલું છે એટલે એના કાકડ તમે બનાવેલા છે? હા, બાર બનાવેલું છે। ક્યાં પડે કાકડો? ઈ પંચાયત મંદિર મારે કોની કને છે? ઈ પંચાયત ઓલા પંચાયત નથી એમ જ। નામ શું છે એમનો? ભાઈ નું? તમારો ભાઈ નું? ભાઈ નું? મારો ભાઈ એ પ્રેમજી। હા, એની કને પડે કાકડી? હા, ઈ પંચાયત માં કઈ સભ્ય છે? સભ્ય એ? હા, પંચાયત નો મારો ભાઈ પોતે। અને એના આ નામ બધું કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે? હા, ધાકધમકીઓ આપવામાં આવે છે। તો સાંભળીએ મંજી વેકરિયાના શબ્દોમાં। તમારું નામ અને શું સમસ્યા છે આપને? મારું નામ મંજી વેકરિયા, ગામ બળદિયા, ઉપલો વાસ। મારે ત્યાં તકલીફે રવજી મનજી રવજી ઠાકરાણી, એનો પાવરદાર રવજી કરતર ઠાકરાણી એના બાપા, પછી મારે થઈ બાદાકૂટ મકાન બનાવ્યું, મારું મકાન તોડ્યું, 6 લાખ રૂપિયા પંચાયતે દીધી ને મકાન મારું તોડાઈ નાખ્યું। સરકારી જમીન હતી, છતાં એ સરકારી માં છે, મારી સરકારી નથી, મારી 5 થયેલ નથી, મેં મકાન બનાવ્યું 14 લાખ નું કર્યું નુકસાન। પછી આવીને મારું મકાન તોડી બાપ દીકરો થઈને માથે ફેર્યા સેવન ને મિશિન અને પંચાયત ગોવિંદ અને રામભાઈ ઉપસરપંચ મકાન જબરજસ્તી તોડાયું, તોડી નહીં તો પૈસા નહીં મળે। પછી અમે બેઠા હતા, પોલીસ પત્ર લઈ આવ્યા, પોલીસ આવ્યું મને કે તમે બહાર જાજો નહીં કે મેં કારણ શું? તમારી જમીને તો અમારું પોલીસ કોટલું નહોતું, મેં કઈ વાંધો નહીં, બેઠા ઘરમાં ભાઈને ભાઈ બેઠા હતા। પછી ગોવિંદ મટો ને રવજી કરતન ને એ બધા આવી ભીમલો ને એ મિશિન માટે બેહી ગયા, તોડો તોડો, પણ તોડો તમારા બાપનું મકાન નતું ને, સરકારી જમીન હતી, તમારું સરકારી જમીનમાં મગનો બનાવે 50 લાખ રૂપિયાનો એનું કઈ નહીં ને મારું શું? છતાં પચાસ આ ગુડી નહીં, પછી તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ અને કલેક્ટર ઓફિસ બધા ગોઠવાઈ ગયા 6 લાખમાં, 3 મહિના કેસ હલાવ્યો કોઈ જવાબ દીધો નહીં, કેસમાં ઓર્ડર ચડ્યો તો મામલતદાર ના આપરે, કલેક્ટર ના આપરે, તાલુકા પંચાયત ના આપરે, જિલ્લા પંચાયત ના આપરે, 3 વાર દોડ્યો, આજથી થોડીક મારો નિકાલ આવ્યો નથી, હવે મારે શું કરવું? એ મોટા માથા જામે અમારા ગામમાં એને ભૂજના છે, તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ એ મોટું માઠું અને પિંડોરીઓ પિંડોરીઓ કઈ વાર બનાવ કામ ચાલુ રવજી પીડુરાની બેન થાય કાકડ એ આપણે ખબર નથી, શું ધમકી શું આપી? ધમકી એટલે તમે કરો તાકાત નથી બનજો ભીખાભાઈ ની કે ભીખોભાઈ મધ્યમેત્ર ના ઓળખાઈ કોઈ બનાવો કોઈ તાકાત નથી કે નહીં।